સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન દબાવો યુટ્યુબ એપ પર, જેનાથી તમે હંમેશા અપડેટેડ રહો સૌરાષ્ટ્રની રસધારા ચેનલ સાથે. डाल पर सोने की चिड़िया करती है बसेरा, ओ भारत देश मेरा, ओ भारत देश मेरा. जय भारती 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 जय भारती. असत्य अहिंसा घोर धर्म का पग पग लगता रेरा, ओ भारत देश मेरा, ओ भारत देश मेरा, ओ भारत देश मेरा, ओ भारत देश मेरा. સમાજવાદનો પહેલો નિયમ છે, સમાજવાદ સ્થાપ હોય તો સ્નેહ, સહકાર, સદાચાર, શ્રમ, સન્મતિ, સમર્પણ અને શ્રદ્ધાનો સુમેળ સધાય ને તો સમાજવાદ સ્થપાય. આ સમાજવાદ માટે સૌથી પહેલાં સ્નેહની જરૂરિયાત છે અને આપણા દેશમાં એ સ્નેહ છે. આજે જે દેશમાં ધર્મ નથી, આપણી વચ્ચે ધર્મ ન હોત તો આપણે પિતા અને પુત્રની મર્યાદા ન સંચવાય. અરે પતિ પત્નીની મર્યાદા પણ જો વચ્ચે ધર્મ હોય તો સંચવાય. આપણે લગ્ન કરીને ધર્મને વચ્ચે રાખ્યો હોય લગ્ન સમયે, કે ધર્મે અર્થે કામે ચ કામે ચ નાતિ ચરામી ન ચરિતવ્યમ. હું ધર્મ અર્થ કામમાં મારી પત્નીને છોડીશ નહીં. અને ભગવાનની સાક્ષીએ લગ્ન કરાવો એટલે આપણા લગ્નો બધાના ટકે છે. અને આજે વિદેશોમાં એક એક મહિલાના ક્યારે ડિવોર્સ થાય ને ક્યારે લગ્ન થાય એ ખબર નથી. હાલતા લોકો છોડી દે, ધર્મ વચ્ચે હશે એ વસ્તુ દીર્ઘજીવી થશે. અને અત્યારે એ દેશે પ્રગતિ તો ખૂબ કરી છે ધર્મ વિનાના દેશે, પણ એ દેશ પાછો પડશે પણ નહીં. જો જ્યાં ધર્મ છે ત્યાં મર્યાદા છે, અને મર્યાદા છે ત્યાં જીવન સુવ્યવસ્થિત છે, અને જ્યાં સુવ્યવસ્થિત જીવન છે ત્યાં સમાજવાદ સ્થપાય ને ત્યાં સોને કી ચીડિયા બને. આવા વિચારો છે ને, એ વિચારો સમૃદ્ધિ છે. વિચારો વિના આખી દુનિયામાં જ્યારે અમેરિકા ઉપર આક્રમણ થયું અને જે ટાવરની અંદર પ્લેન આખું ભટકાવી દીધું, આખું અમેરિકા ડરી ગયું હતું. એ ઘટનાથી આપણે બધા જાણીએ છીએ, પણ અમેરિકાની એ પ્લેન દુર્ઘટના, બિલ્ડિંગ સાથે જે પ્લેન ટકરાવી દીધું હતું, બધા રાત્રિના સૂઈ ન શકતા. ત્યારે ભારતમાંથી રવિશંકર મહારાજને બોલાવવામાં આવ્યા, શાસ્ત્રીય સંગીતકારને, અને ત્યાં અઠવાડિયા સુધી રોકાણાના લોકોને શાંતિ આપી. મનની શાંતિ મેળવવા માટે અધ્યાત્મ સિવાયનો બીજો કોઈ રસ્તો છે જ નહીં. નાન્ય પંથા વિદ્યતે અયનાય, છેલ્લે ભગવાનના શરણે જવું જ પડશે. આ વેને આવું રાજ્ય સ્થાપ્યું છે અને વેનને બ્રાહ્મણોએ મારી નાખ્યો છે. બ્રાહ્મણોએ મારી નાખ્યો અને એની ભૂજાનું મંથન કર્યું, પૂજાનું મંથન કર્યું, અને ભૂજાના મંથનમાંથી પૃથ્વી મહારાજ નીકળ્યા છે. આમ તો પહેલાં એની જાંઘનું મંથન થયું, પણ એમાંથી એક ઠીંગણો એવો પુરુષ ઉત્પન્ન થયો. બધાએ કીધું નિષિદ્ધ નિષિદ્ધ, બેસી જા બેસી જા, એટલે નિષાદ નામનો વંશ એમાંથી નીકળ્યો. ફરી એનું મંથન થયું વેનના મૃત્યુના શરીરનું, અને એમાંથી પૃથ્વી અને અર્ચી ઉત્પન્ન થયા. આ પૃથ્વી અને અર્ચી આ બંને લોકોએ વિવાહ કર્યા અને એનાથી આગળનો આખી પ્રજાનો દોર આગળ ચાલ્યો છે. ત્યારની પ્રજા હતી એ પ્રજા ભૂખે મરતી હતી, એની પાસે અન્ન હતું નહીં. પ્રજા અન્નથી પીડાતી હતી અને પૃથ્વી મહારાજને વિનંતી કરી કે તન્નો ભવાની હતું રાતવે અન્નમ, તમે અમને અન્નની પ્રાપ્તિ કરાવો. માખા ચમે, તિલા ચમે, મુદગાસ ચમે, ખલવસ ચમે, અણવસ ચમે, શ્યામાકાશ ચમે, ગોધુમાસ ચમે, મસુરાસ ચમે, જજ્ઞેન કલ્પંતામ, અમને બધું આ અમારા મહેનતથી પુરુષાર્થથી પ્રાપ્ત થાય. અને એ સમયે સૌથી પહેલી ખેતી ખેડવાની શરૂઆત પૃથ્વી મહારાજે કરી. આ પૃથ્વી મહારાજે પૃથ્વીરૂપી ગાયને દોઈ લીધી છે, આ પૃથ્વીને ગાય બનાવી, અને વાછરડાઓ પ્રહલાદને વાછરડો બનાવી સિદ્ધિઓ દોઈ લીધી છે, કપિલને વાછરડો બનાવી સિદ્ધિ દોઈ લીધી છે, બૃહસ્પતિને વાછરડો બનાવી વેદોનું દોહન કરી લીધું છે, મનુને વાછરડો બનાવી ઔષધિનું દોહન કરી લીધું છે, નંદીને વાછરડો બનાવી ઘાસનું દોહન કરી લીધું છે, વિશ્વાવસુને વાછરડો બનાવી અને પૃથ્વીમાંથી સંગીતનું દોહન કરી લીધું છે,
વડલાને વાછડો બનાવી બધા રસનું દોહન કરી લીધું છે, હિમાલયને વાછડો બનાવી અને બધા ધાતુ અને રત્નનું દોહન કરી લીધું છે, ઇન્દ્રને વાછડો બનાવી સોમરસનું દોહન કરી લીધું છે. ખેતી બનાવવાની સૌથી પહેલી શરૂઆત આમણે કરી છે. એણે શિક્ષક, રક્ષક, પોષક અને સેવક એ ચારેયની વ્યવસ્થા પૃથુ મહારાજે કરી અને એણે 100 અશ્વમેધ યાગ કર્યા. જ્યારે 100 અશ્વમેધ યાગ કર્યા ત્યારે ઇન્દ્રએ આવીને એનો ઘોડો ચોરી લીધો છે. ઇન્દ્ર ઘોડો ચોરીને જતા રહ્યા અને જતા રહ્યા ત્યારે ખબર પડી કે શા માટે ઘોડો ચોરી ગયા, તો કે ઇન્દ્રનું પદ મળી જાય. જે 100 અશ્વમેધ યાગ કરે એને ઇન્દ્રનું પદ મળે. અને 100 અશ્વમેધ યાગ થયા એટલે એ ઘોડો ચોરી ગયા છે, તો કે મારે હવે ઇન્દ્રનું પદ નથી જોતું, મારે બીજી કોઈ કામના નથી, બસ એક જ કામના છે કે મને આપવા હોય પરમાત્મા તો 10,000 મને કાન આપો છો. અને કાન આપવાની પ્રાર્થના સાથે પોતાની કામના વ્યક્ત કરતા નારાયણની પ્રગટ થઈ ગયા. નારાયણની સામે પૃથુ મહારાજે 10,000 કાનની માંગણી કરી છે. ન કામયે નારાયણ પ્રસન્ન થઈ એની ઉપર કૃપા કરી અને કૃપા કરીને જે રાજ સત્તા ચલાવી છે, પૃથુ જેવો કોઈ રાજા થયો નથી અને થશે નહીં. એક રાજનીતિ કેમ કરાય એના માટેની શું વ્યવસ્થા, એટલે પૃથુ મહારાજ જેને સૌથી મોટો રાજકારણી બનવું હોય એને પૃથુ ગીતા વાંચવાની જરૂર છે. કેવી રીતે બોલવું, કેવી રીતે પ્રવચન કરવું એ પૃથુ ગીતામાં લખેલું છે. ઊભા ઊભા પ્રવચન કરવાની પદ્ધતિ પૃથુ મહારાજે કાઢી છે. પૃથુ મહારાજે બધાને બોલાવ્યા કે સભ્યા શૃણુત ભદ્રમ વહ સાધવો યા ઇહાગતાઃ, આપ લોકો પધાર્યા છો, હું આપને નમસ્કાર કરું છું, અમૂલ્ય સમય લઈને પધાર્યા છો અને હું આપને કોઈ નિશ્ચય નહીં એક નિવેદન કરું છું. હું પ્રજાનું રક્ષણ બરાબર કરું છું, પ્રજાની આજીવિકા બરાબર બધાને મળે છે, હું ધર્મની મર્યાદા સાચવું છું કે નહીં, પ્રશ્નો પૂછ્યા પ્રજાને. પ્રજાને પૂછ્યું કે તમે મારા માલિક છો, હું તમારો દાસ, તમારો નોકર છું. એક રાજા એમ કહે હું તમારો નોકર છું, એટલે જ્યાં સુધી માલિક બેઠા હોય ત્યાં સુધી નોકરે ઊભું જ રહેવું જોઈએ. એટલે ઊભા ઊભા પ્રવચન કરવાની પદ્ધતિ પૃથ્વીએ જ્યારથી કાઢી છે ત્યારથી લઈને આજ સુધી એક પણ રાજનેતા બેઠા બેઠા પ્રવચન કરશે જ નહીં, બધા રાજનેતા ઊભા ઊભા જ પ્રવચન કરશે. જ્યારે તમારા માલિક તમારી સામે બેઠા હોય ત્યારે સેવકે ઊભા થઈને જ પ્રવચન કરવું જોઈએ. અને કહ્યું છે કે કેવળ ટેક્સ લઈએ જ હું ખાલી તમારી પાસેથી કર ઉઘરાવતો હોઉં અને ધર્મનો બોધ ન આપતો હોઉં, એક પણ સમાજના કામો ન કરતો હોય તો સમાજ જે પાપો કરે ને એ પાપ મને લાગે છે. રાજા જ્યારે પણ કર વસૂલ કરે ને સમાજના કામો ન કરે ને તો સમાજમાં થયેલા પાપોનો ભોગ રાજાને બનવું પડે. એટલે આપણે પંચાયતમાં કોઈ રહી નહીં કે રહેવાય નહીં, પંચમાં આડાવડું આવી જાય તો આપણી પેઢી નાશ થઈ જાય. એટલે પંચના પૈસા લઈ, સમાજના પૈસા લઈને જો કામ કરવામાં ન આવે તો સમાજે કરેલા પાપ રાજાને ભોગવવા પડે. સદગુણ, સારું ચરિત્ર અને ઉપકાર સ્મરણ અને સારા લોકોનો સંશ્રય, આ ચાર વસ્તુ માણસના જીવનમાં ભળે તો એ સારો રાજા બની શકે. અને કર્મ કરતા અને ઉપદેશકનો ભાવ તમારા જીવનમાં જતો રહે. તમે એક પણ કર્મ ન કરો તો રાજા બનવા છતાં પણ દોષને લ્યો છો. પૃથુ મહારાજે આવી બધાને પ્રાર્થના કરી પણ બધાએ પૃથુ મહારાજને કહ્યું કે તમે કોઈ ચિંતા ન કરો, અમે બધા પ્રસન્ન છીએ આપનાથી. એણે વ્યવસ્થા કરીને ખેતી ખેડવાની શરૂઆત કરી. આ ભારતની સંસ્કૃતિ જો કોઈ ઉપર ટકી હોય તો એ ચાર ગ ઉપર છે. એમાં પહેલો ગ છે ગંગા ઉપર. ગંગા ન હોય તો ભારતની સંસ્કૃતિ પણ ન હોય. બીજો ગ છે એ ગાયો ઉપરનો ગ છે. ગાયો ન હોય તો એ ભારતની સંસ્કૃતિ ટકે નહીં. ત્રીજી ગ છે ગીતા ઉપર આખી સંસ્કૃતિ ટેકી છે. અને શ્રીમદ ભગવદ્ ગીતા તો ભગવાનનું એવું વાંગ્મય સ્વરૂપ છે કે ગીતા એક જ શ્રવણ કરી લો, તમારે બીજું કંઈ શ્રવણ કરવાની જરૂરિયાત નથી. એટલે એક ગાય ઉપર,
એક ગીતા ઉપર, એક ગંગા ઉપર, ને ચોથો ગ છે ગામડાનો. ગામડાનો હોય ને તો એ ખેતી ટકે નહીં. આ ગામડાઓ ખેતી ટકાવી રાખી છે. ગામડા ન હોય તો ખેતી ન હોય, ને ખેતી ન હોય તો શાકાહાર ન હોય, શાકાહાર ન હોય તો બધા માંસાહાર કરતા હોય. જે સરપંચે પોતાનું ગામ નિરોગી રાખવું હોય એને એટલી વસ્તુ કરવાની જરૂરિયાત છે. એના ગામની અંદર, પૂર્વ દિશાની અંદર પીપળો વાવવો જોઈએ. ગામની પૂર્વ દિશામાં પીપળો હોય તો ત્યાંથી ઓક્સિજન સતત મળે રાખે. ગામના પશ્ચિમ દિશામાં વડલો હોવો જોઈએ. વડલો પશ્ચિમ દિશામાં હોવો જોઈએ. જે ગામમાં ઉત્તર દિશા હોય ઉત્તર દિશામાં બીલી હોવી જોઈએ, અને દક્ષિણ દિશામાં આસોપાલો હોવો જોઈએ. ગામમાં ચાર વૃક્ષો હોવા જોઈએ. પૂર્વમાં પીપળો, પશ્ચિમમાં વડલો, ઉત્તરમાં બીલી, અને દક્ષિણની અંદર આસોપાલો. આસોપાલવનો મહિમા તો મેં કાલે સમજાવી દીધો, પણ બીલીનો મહિમા સમજાવું કે બીલીના ઝાડ નીચે બેસવાથી જેને કહેવાય તમારી સ્નાયુ, તમારા હાડકા, તમારી કરોડરજ્જુ જો મજબૂત ન હોય ને તો જે બીલીના ઝાડ નીચે રોજ બે કલાક બેસે એના હાડકાઓ, એની કરોડરજ્જુ મજબૂત થઈ જાય. એકદમ જેને કહેવાય ને નિર્માલ્ય જેવો ફરતો હોય, ક્રાંતિવાળો જો એને કરવો હોય તો રોજ બીલીના વૃક્ષ નીચે બપોરે 12 થી 2 કલાક બેસે. સૂર્યના કિરણો એ બીલીના વૃક્ષ ઉપર પડે ને વૃક્ષ ઉપરથી એના નીચે પડે, એટલે ચુંબકી તત્વ છે બીલીની અંદર, જેને કહેવાય સિન્યુજ. સિન્યુજથી તમારું શરીર ક્રાંતિવાળું થાય. જોજો શ્રાવણ મહિનામાં જે શિવની પૂજા કરતા હોય એના શરીરનું તેજ જોજો, એની ક્રાંતિ જોજો. એ 12 વાગે સૂતા હોય તો 4 વાગે ઉઠી જાય, જરાય આળસ નહીં, ને ક્રાંતિવાળો ચહેરો હોય. આ બીલી ક્રાંતિ આપનારી છે. આ પ્રકૃતિમાં તો એટલું બધું આપ્યું છે કે એ પ્રકૃતિને જો કોઈ જાળવી રાખી હોય તો એ દેશ માં આપણા ગામડાઓ જાળવી રાખ્યું છે. આપણા દેશોના વૃક્ષો છે એ વૃક્ષોની અંદરથી વિચારો. જ્યાં જ્યાં જેને પણ બોધ થયો એ વૃક્ષ વિના બોધ હશે જ નહીં. સુખદેવજી જ્યાં કથા કરી પરીક્ષિતને સંભળાવી એના ઉપર વડલો હતો. કબીરજીને જ્ઞાન થયું ત્યાં વડલો હતો. મહાદેવજીએ માં પાર્વતીને જ્ઞાન આપ્યું એ પણ વડલો હતો. જ્યાં જ્યાં જાઓ ત્યાં વૃક્ષ વૃક્ષ અને વૃક્ષ આવે. આ વૃક્ષ ગામડાઓ સાચવા છે. પ્રાથમિક શાળામાં 3જા ધોરણમાં, 4થામાં કે 5મામાં આ કવિતા આવે છે કે ગામડું કેવું હોવું જોઈએ, એના માટે અમારું કોયલાણા કેવું હોવું જોઈએ, એના માટેની વાત છે આ. હે ગાજે છે ગીત જા, હે તનારે રંગ ભર નાનો, રૂપાળો મારો ગામડો. ગામડાઓ સારા કે ગામડાના લોકો એના કામ છોડીને પણ કથામાં આવે, ત્યાં કથાના માઈકો ધીમા કરાવતા હતા. પોલીસ વાળા આવે, સેજ માઈક વાળો સેજ અવાજ ઊંચો કરે કે તો પોલીસ વાળા આવીને બંધ કરાવી દે. પછી મને એવું થયું કે હવે મારે પણ કંઈક કરવું પડશે. પછી અમે ત્યાંના કમિશનરને જ બોલાવી લીધા કે તમે એક દિવસ આવી જાઓ ને તો ખબર પડે કે અહીં કંઈ જવાય નહીં. પછી તો પોલીસવાળાએ પણ આવવાનું બંધ કર્યું. પણ ત્યારે મને એવું થયું કે ગામડું સૌથી સારું, જ્યાં હેત બધાના ભળેલા છે. કોઈ પણ તમારું કામ આવે તો આખું ગામ ઊભું રહે. એ ગામડામાં થાય, બાકી સિટીમાં બાજુમાં કોણ રહેતો હોય એ ખબર ન પડે.
રૂપાળો મારો ગામડો અને ભવિષ્યમાં જોજો આ સિટી વાળા લોકોને પણ ગામડામાં રહેવા આવવું ન પડે તો કેજો. આ એટલું પ્રદૂષણ, એટલા એકબીજાની ભાવનાઓ ખલ્લાસ આજે ગામડાઓમાં આવી ભાવના ટેકી છે. એટલે મને સિટીમાં કથા કરવા કરતાં ગામડામાં કથા કરવી ગમે, મને સિટીમાં રહેવા કરતાં પણ ગામડામાં રહેવું ગમે. મારા માટે મારું ઉમરેઠી ગામ સ્વર્ગથી કંઈ ઓછું છે નહીં. મને કોઈ કહે કે અહીંયા મારા ગામમાં હમણાં એક ચોયણી કડિયાવાળા બાપા આવીને મારી પાસે રડવા માંડ્યા કે મહાદેવ બાપા, ગામ છોડીને ક્યાંક જાતા નહીં હો, તમે વેરાવળમાં મકાન લીધું છે? મેં કીધું મકાન તો લીધું છે, પણ એ કે તમે ગામ છોડીને ન જાતા. મેં કીધું ક્યાં ગામ છોડવાની વાત છે, આ તો કોઈ મહેમાનો આવે ને ગામડામાં એવી વ્યવસ્થા નહીં કે મહેમાનો સાંતવી શકીએ, મારા મહેમાનો પણ ખૂબ હોય તો હું કોઈને કહી શકું કે વેરાવળ રોકાઈ ગયો, ચાવી ત્યાં નીચે આપેલી છે, કોઈ મહેમાનો માટે કોઈ સંબંધીઓ માટે એ રાખવામાં આવ્યું છે, બાકી રહેવા નહીં જાવ. કે તાલીઓના નાદ સાથે અને એ બાપા રોઈ પડ્યા કે ઉમરેઠીનું કર્મકાંડ ન કરો તો કાંઈ નહીં, પણ તમે ગામમાં રહેજો, ભલે મહિના દિવસે એકાદ વાર ગામમાં આવો, પણ અમને કેવા થાય કે તમે અમારા ઉમરેઠીના છો એવી કહેવાની ઈચ્છા થાય. બાપા રડી પડ્યા. મેં કીધું બાપા નથી જવાનું, ખાલી મકાન લીધું છે. રૂપાળો મારો ગામડો ધંધા વિનાનો નથી કોઈ રે, રંગ ભર નાનો રૂપાળો મારો ગામડો. ગાજે છે ગીત જા હેત નારે રંગ ભર નાનો રૂપાળો મારો ગામડો. આખા ખેતીની શરૂઆત આ પૃથ્વી મહારાજે કરી, સુંદર ખેતી કેવી રીતે થાય એ દર્શાવ્યું છે. અને એમના પછી અંતિમ સમયે પૃથ્વી મહારાજે આખા જીવનભર વનગમન કર્યું છે, શરીરનો ત્યાગ કર્યો, અર્ચી એની પાછળ સતી થયા છે. ભીષ્મએ પણ કહ્યું કે પૃથ્વી જેવો રાજા થયો નથી અને થશે નહીં. એ જ પૃથ્વીને ત્યાં આગળ વિજિતાશ્વ થયા, એને ત્યાં હવીર ધ્યાન થયા, એને ત્યાં બર્હિષત થયા, જેને પ્રાચીન બરહી કહીએ છીએ, સમુદ્રની પુત્રી શતદ્રુતિ સાથે લગ્ન થયા, એનાથી 10 પુત્રો થયા જેને પ્રચેતા કહેવામાં આવે. આ પ્રચેતાઓએ 10,000 વર્ષ સુધી તપ કર્યું હતું. પહેલાં તો એ સમુદ્રમાં તપ કરતા હતા, અંદર પાણીમાં ઊંડા ઊંડા સુધી, ત્યાં કોઈ ખલેલ ન પહોંચે એટલે. અને પછી એ પ્રચેતાઓએ જ્યાં સ્નાન કરતા, એ સ્નાન બીજું કોઈ નહીં, આજનું નારાયણ સરોવર કચ્છ. કચ્છમાં એ તપ કરતા, અને આજે પણ નારાયણ સરોવરનો મહિમા છે. આગળ કથા આવશે ત્યારે હું કહીશ કે અંતકરણ શુદ્ધ કરવું હોય તો નારાયણ સરોવરમાં થાય,
નારાયણ સરોવરમાં એક ડૂબકી લગાવો એટલે તમારું મન બુદ્ધિ ચિત્ત અહંકાર શુદ્ધ થાય, અંતકરણ શુદ્ધ થઈ ગયું. અને એ સમયે નારાયણની ઉપાસના કરતા હતા અને મહાદેવજી પ્રસન્ન થયા. બોલો, કરતા હતા ઉપાસના એટલે ક્યાંય હરિ અને હરનો ભેદ જ છે નહીં. કોઈ ન બતાવી શકે કે હરિ અને હરનો ભેદ છે. જ્યાં જ્યાં હર છે ત્યાં ત્યાં હરિ છે, જ્યાં જ્યાં હરિ છે ત્યાં હર છે. તમે સોમનાથમાં વિચારો કે સોમનાથની અંદર ભાલકાવાડા હરિ છે તો એની બાજુમાં સોમનાથ હર છે, ભાલકાવાડાની બાજુમાં એ હરિની બાજુમાં હર છે. તમે અહીં દ્વારિકાધીશ સોમ લઈ લ્યો, દ્વારિકામાં દ્વારિકાધીશ હરિ છે તો એની બાજુમાં નાગેશ્વર કરીને હર છે. તમે નીચે લઈ લ્યો, રંગનાથ ભગવાનનું મંદિર છે, રંગનાથ બહુ પ્રસિદ્ધ વિષ્ણુ ભગવાનનું રંગનાથનું મંદિર છે, પણ એની બાજુમાં રામેશ્વર છે, જ્યાં હરિ છે ત્યાં હર છે. અરે અહીંયા શ્રીનાથજી લઈ લ્યો, ત્યાં હરિ છે, એકલિંગજી બાજુમાં મંદિર છે ત્યાં પણ હર છે. અરે બદ્રીનાથ લઈ લ્યો તો બદ્રીનાથની બાજુમાં કેદારનાથ પણ છે. એક જગ્યા તો એ બતાવો જ્યાં હરિ હોય ત્યાં હર ન હોય. સાધના કરતા તા હરિની ને હર પ્રસન્ન થયા છે. હરે પ્રસન્ન થઈ અને રુદ્રગીતનો ઉપદેશ આપ્યો છે. 36 શ્લોકો છે રુદ્રગીતના, જેની અંદર બધી ભાવનાઓ, ભગવાનને નમસ્કાર, સત્સંગનો મહિમા, અને એમ બધો મહિમા કરતા કરતા એ 36 શ્લોકોની સ્તુતિ છે. ને એમાં મહાદેવજીએ ઉપદેશ આપ્યો કે તમે આ જ સ્તોત્રનો પાઠ કરો. એ રુદ્રગીતનો ઉપદેશ આપીને મહાદેવજી જતા રહ્યા. પછી નારદજી આવ્યા. નારદજીએ કર્મ પ્રધાન લોકોને કર્મથી છોડાવવા માટે એક આખ્યાન કહ્યું છે, જેનું નામ છે પુરંજન આખ્યાન. અને અહીંયા એને નારાયણ પણ મળ્યા છે. નારાયણની રુદ્રગીતના ઉપદેશથી નારાયણ મળ્યા છે. અને પછી સતત કર્મમાં પ્રવૃત્ત રહેવાવાળા આ પ્રાચીન બરહીને ઉપદેશ આપવા માટે નારદજી આવે અને પુરંજન આખ્યાન કહે છે. આ એક જ કથા એવી છે જે કથાનું રહસ્ય અહીં ખોલી બતાવ્યું છે. બાકી ભાગવતજીની જેટલી પણ કથાઓ છે, કથાના રહસ્યો કંઈ ખુલેલા જ નથી. એ કથાના રહસ્ય તમારે વાંચવા હોય તો સુબોધિનીજી વાંચવા પડે. મહાપ્રભુજી સાક્ષાત ફરી અવતાર લઈને આવ્યા ભાગવતજીના રહસ્ય ઉદ્ઘાટિત કરવા માટે. એના માટે તમારે ટીકાઓ વાંચવી પડે. સુબોધિનીજી, શ્રીધરી ટીકા, આ ટીકામાં એના રહસ્યો બતાવેલા છે. અને આ એક જ એવી કથા છે કે જેનું રહસ્ય આમાં જ આપ્યું, પુરંજન આખ્યાન છે. થોડુંક પુરંજન આખ્યાન થોડુંક ભારે છે, પણ 2 મિનિટ માટે તમે થોડોક ઠડીઓ ખાવાનો વિચાર રાખજો કે ફળ ભેગો ઠડીઓ આવે છે. આ ઠડીઓ આજ વહેલો આવી જાય એવી ભાવના રાખવાની છે. જેવો જ એ પુરંજન નામનો એક વ્યક્તિ હતો, એ પુરંજન ને એક એનો મિત્ર અવિજ્ઞાત બંને લોકો હિમાલયમાં ગયા. હિમાલયના દક્ષિણ તરફ ગયા. જેવા દક્ષિણ ઉપર હિમાલયમાં પહોંચ્યા છે ત્યાં એક એને સુંદર નગર જોયું, 9 દરવાજાવાળું નગર. એક ગામડું હશે 9 દરવાજાવાળું, 9 દરવાજાવાળું જેવું જે મંદિર જોયું, એમાં એક નગર જોયું, એમાં એક સુંદરી એક કન્યાને જોઈ, એટલી બધી દેખાવડી હતી. એની સાથે 10 એના સેવકો હતા. એના નગરના દરવાજા ઉપર 5 ફેણવાળો નાગ એની રક્ષા કરતો હતો. ઘણી બધી સહેલીઓ, 10 એની સખીઓ હતી. હાથમાં બધા વિવિધ પ્રકારના વસ્ત્રો અને એના સામગ્રી લઈને પાછળ સેવામાં ફરતા હતા. અને આ સુંદર કન્યાને જોઈને પુરંજનને ઈચ્છા થઈ ગઈ લગ્ન કરવાની. પુરંજને એની સાથે લગ્ન કરી લીધા. અવિજ્ઞા તે બહુ સમજાય, પુરંજન સમજો જ નહીં, એટલો ઓતપ્રોત સ્ત્રીમાં થઈ ગયો કે એની સ્ત્રી એક દિવસ બીમાર પડી તો ચિંતામાં આવી ગયો કે મારી પત્નીનું શું થશે. પત્નીના ચિંતામાં ને ચિંતામાં એનું મૃત્યુ થયું. એટલે બીજા જન્મમાં એ સ્ત્રી વેશ ધારણ કર્યો. વિદર્ભ રાજના દીકરી વૈદર્ભી તરીકે એનો જન્મ થયો. અને એ દીકરી તરીકે જન્મ થયો. લગ્ન થયા પાંડ્ય નરેશ મલયધ્વજ સાથે. મલયધ્વજ સાથે લગ્ન થયા. એનાથી ઘણા બધા સંતાનો થયા. 1100 પુત્ર અને 110 પુત્રીઓ થઈ. પણ એક દિવસ થયું કે કોઈ ચંડવેગ નામના રાજાએ ચડાઈ કરી એના પતિને એના દીકરાઓને મારી નાખ્યા. ત્યારે આ વૈદર્ભી એ આખા યુદ્ધના મેદાનમાં જઈ અને રડવા માંડી, મારા પતિ મારા બાળકો. ત્યારે અવિજ્ઞાત નામનો મિત્ર આવીને સમજાવે કે તું ઓલા જન્મમાં પુરંજન હતો, મારો મિત્ર હતો, તું આમાં ક્યાં ફસાણો. આ કથા આખી સમજાવે છે. 9 દરવાજાવાળું નગર એટલે 2, 2, 4, 2, 6, 7 મળમૂત્રના દ્વાર, 8 અને 9 આ શરીરમાં જ્યારે ફસાઈ જાય ને માણસ, ત્યારે એને એવું લાગે કે હું ફલાણો છું. પણ એ વાસ્તવિકમાં ફલાણો હોતો નથી, પણ આ શરીરમાં ફસાઈ જાય એટલે આપણે પછી બહાર નીકળી જાય નહીં. એટલે 9 દરવાજાનું આ મંદિર છે. ને આ 10મે દરવાજે પરમાત્મા બિરાજે છે, એ અવિજ્ઞાત નામનો મિત્ર.
એટલે નવે દરવાજા નવે રમા જગા નવે દરવાજા અગિયારસો પુત્ર એટલે તમારા વિષયોના પરિણામો અગિયારસો થાય. કોઈ પણ વિષય લ્યો એ વિષયના પરિણામો અગિયારસો થાય. તમે કોઈમાં પણ મન ભરાવો એટલે એમાંથી અગિયારસો વિચારો પ્રગટ થાય. અને બુદ્ધિની ક્રિયા 110 છે વિજ્ઞાન પ્રમાણે, એટલે 110 પુત્રો અને પુત્રીઓ થઈ. અને અવિજ્ઞાત એટલે ઈશ્વર આવીને સમજાવે કે તું શુદ્ધ બુદ્ધ આત્મા છો, તારે આમાં ફસાવવાનું નથી. અને અવિજ્ઞાત એટલે પરમાત્મા. એમ જીવની મુક્તિ કેવી રીતે થાય એની આખી કથા પુરંજન આખ્યાનમાં આપી છે. તપ નારાયણનું વરદાન. અને છેલ્લે કહ્યું કે જે તમારું સ્મરણ સંધ્યા સમયે કરશે એના ઘરમાં ભાઈઓ ભાઈઓના ઝઘડા નહીં થાય. આખી કથા કહી અને હવે પ્રિયવ્રતની કથા કહી છે. ઉત્તાનપાદનું ચરિત્ર થઈ ગયું. હવે પ્રિયવ્રત મનુના પાંચ સંતાનોની જ આ કથા છે. દેવહૂતિ, આકૃતિ, પ્રસૂતિ, ઉત્તાનપાદ અને પ્રિયવ્રત. પ્રિયવ્રત એવો એક રાજા હતો જે રાજાએ આ નવે નવ ખંડોને દ્વીપાવ્યા છે. પ્રિયવતો ભાગવત આત્મા રામઃ કથં મુને ગૃહે મતયન મૂલઃ કર્મ બંધ પરાભવ. જેનું વ્રત જ પ્રિય છે એવો પ્રિયવ્રત. પ્રિયવ્રતને લગ્ન કરવા ન હતા. ને લગ્ન ન કરવાનું કારણ નારદજીએ પૂછ્યું ત્યારે કહ્યું કે આ મને બંધન પોસાતું નથી. કહ્યું કે ગૃહસ્થાશ્રમ બંધન નથી તો મનનું કારણ છે. અને એમને સમજાવી અને ગુરુજીના આદેશથી તારે લગ્ન કરવાના છે. પ્રિયવ્રતે લગ્ન કર્યા છે બહિષ્મતી સાથે, વિશ્વકર્માની દીકરી સાથે.
એનાથી 10 સંત પુત્રો થયા, એમાં 10 પુત્રોમાં